राज्य में कन्या केळवणी ने प्रोत्साहन मळे ते हेतुसर सरकार द्वारा नमो लक्ष्मी योजना अमली बनावामां आवी छे। नमो लक्ष्मी योजना अंतर्गत दरेक वर्गनी अने वार्षिक महत्तम 6 लाख सुधीनी आवक धरावता परिवारनी कन्याओने धोरण 9 थी 12 सुधी अभ्यास पूर्ण थाय त्यां सुधी तबक्कावार 50,000 ની શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવે છે। આ યોજનાનો જૂનો પાસ તો પ્રથમ હપ્તો જમા થાય બાદ જુલાઈથી સપ્ટેમ્બર સુધીના 3 મહિનાના હપ્તાના ચૂકવણા માટે જરૂરી એવી હાજરી વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે। જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમારે વિગતો આપતા જણાવ્યું હતું કે કચ્છમાં નમો લક્ષ્મી યોજનામાં 40,125 વિદ્યાર્થીઓની 80% હાજરી વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરાયું છે, જે અંગેનો અહેવાલ સરકારને સોંપી દેવામાં આવ્યો છે। સંભવત આગામી સપ્તાહે 3 માસના હપ્તાની રકમ લાભાર્થીઓના બેંક ખાતામાં જમા થઈ જશે। ઉપરાંત ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવનાર કુમાર અને કન્યાઓને 25,000ની શિષ્યવૃત્તિ નમો સરસ્વતી યોજના અંતર્ગત અપાય છે। કચ્છમાં નમો સરસ્વતી યોજનામાં 3,758 કુમાર અને કન્યાઓ નોંધાયેલા છે, તેમને પણ જુલાઈથી સપ્ટેમ્બર સુધીની હપ્તાની રકમ આગામી સપ્તાહમાં ચૂકવાશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું। મહત્વપૂર્ણ યોજનાઓમાં લાભાર્થી વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીની 80% હાજરી અનિવાર્ય હોય છે, જેનું વેરિફિકેશન જિલ્લા કચેરીએ પૂર્ણ કરી રાજ્ય સરકારને અહેવાલ સુપરત કરવાનો હોય છે। જે વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીનીઓની હાજરી 80% પૂર્ણ હશે તેમને નિયમ અનુસાર શિષ્યવૃત્તિની રકમ આવતા સપ્તાહ સુધી બેંક ખાતામાં મળી જશે। કોઈ છાત્રની હાજરી 80%થી ઓછી હશે તો તેને લાભ મળવાપાત્ર રહેશે નહીં। જોકે માંદગી કે કોઈ અન્ય યોગ્ય કારણોસર ગેરહાજર રહ્યાનું જણાશે તો એવા કિસ્સામાં 80%થી ઓછી હાજરીવાળા લાભાર્થીને પણ શિષ્યવૃત્તિની રકમ ચૂકવવામાં આવશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું। રાજ્ય સરકાર તરફથી કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે એ માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી નામની બે યોજના શરૂ કરી છે। નમો લક્ષ્મીના અંદર 9 થી 12ના અંદર ભણતી વિદ્યાર્થીની એ પોતે શાળાના અંદર જો 9 થી 12નો અભ્યાસ પૂર્ણ કરે તો એને 50,000 રૂપિયાની સહાય એ સરકાર દ્વારા મળે છે। અને નમો સરસ્વતીના અંદર કે 11-12ના અંદર કોઈ પણ કુમાર હોય કે કન્યા એ સાયન્સ પ્રવાહના અંદર દાખલ થાય તો એને 25,000 જેટલી સહાય સરકાર તરફથી મળે છે। આનું રજિસ્ટ્રેશન સૌપ્રથમ નમો લક્ષ્મી નમો સરસ્વતી માટે અમે જૂન મહિનાના અંદર કરેલું। જૂન મહિનાનો પ્રથમ હપ્તો એ દરેક બાળકના એકાઉન્ટમાં જમા કરવામાં આવેલ, ત્યારબાદ જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર આ 3 માસના જે એની નાણાં જે ખરા એ માટે અત્યારે એના હાજરીના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ છે। એટલે જે વિદ્યાર્થી 80% કરતાં વધુ જેમની હાજરી છે એવી તમામ કન્યાઓ અને નમો સરસ્વતીના અંદર કુમાર અને કન્યા એ તમામ એનું અમે વેરિફિકેશન કામ પૂર્ણ કરી દીધું છે અને ટૂંક સમયના અંદર કદાચ એકાદ વીકના અંદર એમના એકાઉન્ટના અંદર આજે 3 મહિનાના જે પૈસા 500 રૂપિયા લેખે જમા થશે। અને ખાસ કરીને આપણે જોવા જઈએ તો કચ્છના અંદર ખૂબ મોટી સંખ્યાના અંદર નમો લક્ષ્મીના અંદર ટોટલ 40,125 જેટલી દીકરીઓ નોંધાયેલી છે અને નમો સરસ્વતીના અંદર 3,758 જેટલા કુમાર અને કન્યા નોંધાયેલા છે। ખાસ કરીને 80% હાજરીના અંદર પણ જે વિદ્યાર્થીની અથવા તો વિદ્યાર્થી એના વ્યાજબી કારણ હશે, માનો કે કોઈ બીમારીના કારણોસર અથવા તો કોઈ વ્યાજબી કારણ હશે તો એના અંદર 80% કરતાં ઓછું એની હાજરી હશે તો પણ એનું વેરિફિકેશન કરી અને એના નાણાં એના ખાતામાં જમા કરાવી છે।